Hello students, Galaxy Group of Science, Standard 11, Subject Computer, and I am Hiral Prajapati. So, apne last video ma chapter number 2 no part 1 joyo hato, have apne part number 2 start kariye. To part number 2 ni andar apne shikhvanu chhe ke bhai kevi rite tame Synfig Studio no use kari shako cho, kevi rite tame video ne Synfig Studio je software chhe, tane tame start kari shako cho, kevi rite add kari shako cho animation. To let's start. तो आपणो Synfig Studio एनिमेशन टूल चैप्टर नंबर 2 स्टार्ट करिए आगळ. सो तमे केवी रीते तमे प्रारंभ करी शको छो, मतलब के सॉफ्टवेयर ने तमे केवी रीते स्टार्ट करी शको छो. तो जारे Synfig शुरू करवामां आवे छे त्यारे तमारे का तो फक्त तमारा डेस्कटॉप ऊपर एनु लोगो हशे, जे मैं तमने आगळ वात करी हती ब्लू कलरना शील्डनी, एवो लोगो हशे अथवा एक नानी छोकरी जेवो सिम्बॉल होय छे तेनो यूज करी शको छो. अथवा तमे एप्लिकेशन्स में जाइने ग्राफिक्स अने ग्राफिक्स में जाइने Synfig मेनू विकल्प पसंद करवामां आवे छे. तो आ जे एरो दोरेला छे, मतलब आ स्टेप पछी आ स्टेप में जवानुं, आ मेनू मांथी आ मेनू में जवानुं, ए प्रकारनुं छे. तो एप्लिकेशन्स में जाइने ग्राफिक्स अने ग्राफिक्स में जाइने तमे सेमा जशो Synfig सिलेक्ट करवामां आवे छे त्यारे Synfig Studio स्टार्ट थशे. बट ज्यारे पण Synfig Studio शुरू करवामां आवे छे તે પેન્સિલ સ્ટુડિયોના જેમ, મતલબ પેન્સિલ સોફ્ટવેરને આપણે જેવું ઇમેજ દેખેલું હતું એના જેવું નથી હોતું. તે એક જ વિન્ડોમાં નથી ખુલતું, બટ એ શું ખુલશે, ડેસ્કટોપ ઉપર અલગ અલગ વિન્ડો રજૂ કરશે, મતલબ અલગ અલગ ટૂલ્સ, મતલબ ટૂલ બોક્સ અલગ દેખાશે, ટાઈમલાઈન અલગ દેખાશે, કલર બોક્સ અલગ દેખાશે, બધું છૂટું છવાયું દેખાશે. તો હવે તમારે એને એક જ વિન્ડોમાં જોવી હોય, આ હું તમને બતાવીશ કે કેવું દેખાય છે. બટ અગર તમારે આખું એક જ સ્ક્રીનમાં જોવું હોય તો તમે કેવી રીતે જોઈ શકો, મતલબ તમારી પૂર્વનિર્ધારિત રચના ગોઠવવી હોય, મતલબ એ એક સ્ક્રીનમાં કેવી રીતે દેખાય છે તે ગોઠવવા માટે ટૂલબોક્સ આપેલું હોય છે ત્યાં આગળ. જેવું તમે સોફ્ટવેર સ્ટાર્ટ કરશો ત્યારબાદ અલગ અલગ વિન્ડોઝ ખુલી જશે. તો ટૂલબોક્સમાં જવાનું અને ટૂલબોક્સમાં જઈને કયું મેન્યુ પસંદ કરવાનું છે, ફાઇલ મેન્યુ. ફાઇલ મેન્યુમાં જઈને કયું મેન્યુ સિલેક્ટ કરવાનું રહેશે, પેનલ્સ. પેનલ્સ એટલે શું એ પણ હું તમને જણાવીશ. અને પેનલ્સમાં જઈને તમારે શું સિલેક્ટ કરવાનું રહેશે, રીસેટ વિન્ડોઝ ટુ ઓરિજિનલ, રીસેટ વિન્ડોઝ ટુ ઓરિજિનલ લેઆઉટ. અહીંયા આગળ આખું ભેગું છે, રીસેટ વિન્ડોઝ ટુ ઓરિજિનલ લેઆઉટ વિકલ્પ તમારે શું કરવાનું છે, પસંદ કરવાનું છે. જેના કારણે દેખાશે શું, આ રીતનું દેખાશે. હવે અહીંયા તમે જોઈ શકો છો આ તમારું સોફ્ટવેર છે Synfig Studio. તો તમે અહીંયા જોઈ શકો છો, જુઓ તમે આ ટૂલબોક્સ દોરેલું છે, આને ટૂલબોક્સ કહેવાય છે લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર. વચ્ચે આપેલું છે એને કેનવાસ કહેવામાં આવે છે, જમણી બાજુ આપેલી છે એને પેનલ્સ કહેવાશે, અને નીચે આપેલી છે એને પણ શું કહેવાય છે, પેનલ્સ. બટ આ બંને પેનલ્સનું કામ બધું અલગ અલગ છે. ઓકે, તો અહીંયા ટૂલબોક્સમાં તમે અહીંયા ફાઇલ મેનુ જોઈ શકો છો, મારું કર્સર છે ત્યાં ધ્યાન આપજો. ફાઇલ મેનુ પર ત્યાં અહીંયા ટૂલબોક્સ અંદર ફાઇલ મેનુ, અને ફાઇલ મેનુમાં આવે છે પેનલ્સ, અને તમારે રીસેટ કરવાનું રહેશે. ઓકે, તો આ પ્રકારનું તમારું Synfig-નું કાર્યક્ષેત્ર છે. કાર્યક્ષેત્રનો મતલબ અહીંયા તમે જે ડ્રો કરી શકો છો, તમને અહીંયા જે ચેકબોક્સ જેવું દેખાય છે, ચેસના બોર્ડ જેવું, ગ્રે કલર અને વ્હાઇટ કલર ચોકડી ચોકડી આમ ચેક્સ જેવું, તેને આપણે કહીએ છીએ કેનવાસ. તો કેનવાસના અંદર તમારે બધું ઇમેજીસ ને બધું ડ્રો કરવાનું રહેશે. તો લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આ બધા ટૂલ્સ આપેલા છે, આપણે દરેક વસ્તુને ડિટેલમાં ભણીશું. નીચે બધી પેનલ્સ આપેલી છે, જમણી બાજુ અહીંયા આગળ પેનલ્સ આપેલી છે, ઓકે, અને વચ્ચે કેનવાસ આપેલું છે. તો હવે આપણે એને ટોપિક વાઇઝ જોતા જઈશું. પહેલી આપણે વાત કરીએ ટૂલબોક્સની. તો ટૂલબોક્સ એના માટે વપરાય છે, પછી કેનવાસ એના માટે વપરાય છે, પેનલ્સ એના માટે વપરાય છે. તો Synfig-નો જે કાર્યક્ષેત્ર છે તેને ત્રણ વિભાગમાં વહેંચેલું છે. પહેલું તો છે ટૂલબોક્સ, બીજું છે કેનવાસ, અને ત્રીજું છે પેનલ. તો ત્રણેયને આપણે ડિટેલમાં જોઈશું. તો સૌથી પહેલું Synfig સ્ટુડિયોનું જે કાર્ય વિસ્તાર જે છે એમાં પહેલો વિન્ડો છે ટૂલબોક્સ, અને જે મુખ્ય વિન્ડો છે મેઇન વિન્ડો. અગર તમારે કોઈ પણ પ્રકારનું તમારે ડ્રોઈંગ કરવું હોય, મતલબ સુધારવું હોય કે ડ્રો કરવું હોય, સિસ્ટમ મેનુમાં જવું હોય કે કંઈ પણ પ્રકારના સેટિંગ્સ કરવાના હોય, તો તેમાં મેઇન જે હશે તે કોઈ પણ પ્રકારના સાધનો તમને સેમાં જોવા મળશે ટૂલબોક્સની અંદર. એક ખાસ આઈએમપી કે ટૂલબોક્સને બંધ કરવાથી Synfig વિનિયોગ, વિનિયોગનો મતલબ થાય છે સોફ્ટવેર, Synfig વિનિયોગ જે છે તે શું થઈ જશે, બંધ થઈ જશે. એટલે તમારે જવું, તમે જેવું ટૂલબોક્સ બંધ કરી દેશો, તમે આગળ જોઈ શકો છો અહીંયા આગળ ટૂલબોક્સના નીચે જો ક્રોસ માર્ક અને અહીંયા મિનિમાઇઝનું ઓપ્શન,
કેનવાસનું અલગ ક્રોસ માર્ક, અલગ મિનિમાઇઝ અને અલગ મેક્સિમાઇઝ આપેલું છે. પેનલ્સનું અલગ ક્રોસ આપેલું છે, નીચેના પેનલમાં પણ અલગ ક્રોસ આપેલું છે. અગર જો હું ટૂલ બોક્સને બંધ કરી દઈશ તો સિન્ફિક્સ સ્ટુડિયો સોફ્ટવેર જે છે તે આખું જ બંધ થઈ જશે, બરાબર. એટલે મેઇન વિન્ડો એટલા માટે કહેવામાં આવે છે, બરાબર. તમે ટૂલ બોક્સના મદદથી શું શું કાર્ય કરી શકો છો? તો નવી ફાઇલ બનાવી શકાય છે, સંગ્રહ કરેલી ફાઇલને ખોલી શકાય. સંગ્રહ કરેલી ફાઇલ મતલબ ઓલરેડી તમારી કોઈ ફાઇલ બનેલી હોય અને તમે સેવ કરી હોય તો તમે એ ખોલી શકો છો અને ફાઇલને તમે સંગ્રહ કરી શકો છો. સંગ્રહ કરવાનો મતલબ થાય છે ફાઇલને સેવ કરવી. તમે ફાઇલને સેવ પણ કરી શકો છો અને તેની અંદર લાક્ષણિકતા ગોઠવી શકાય છે. લાક્ષણિકતાનો મતલબ તમારે પ્રોપર્ટીઝ સેટ કરવી હોય તો તમે એની અંદર પ્રોપર્ટીઝ પણ સેટ કરી શકો છો. અને તમારા સોફ્ટવેરની અંદર તમે જે પણ તમારે પ્રોપર્ટી સેટ કરેલી હોય તેના અંદર ચેન્જીસ કરવા છે તો તમે ચેન્જીસ પણ કરી શકો છો. ઓકે, ઘણા બધા બીજા કાર્યો કરી શકાય છે એની અંદર જે તમારે ટૂલ બોક્સના અંદરથી તમે કરી શકો છો. પછી નીચે ડ્રોઈંગ કરવા માટેના બધા સિમ્બોલ્સ તમને દેખાય છે નીચે, બરાબર. તમે જોયા હશે તો રેક્ટેંગલ છે, સર્કલ છે, ટ્રાન્સફોર્મ છે. તો આ બધા ટૂલ્સના મદદથી તમે એનિમેશન પણ કરી શકો છો. મતલબ તમારે જે બી કંઈ ડ્રોઈંગ કરવાનું છે, જે બી કંઈ એનિમેશન બનાવવાનું છે, તમે એનિમેશન બનાવી શકો છો. ડ્રો પણ બનાવી શકાય. જેટલા પણ જે સર્કલ અને રેક્ટેંગલ ને એ બધું છે તેને આપણે કહીએ છીએ ઓબ્જેક્ટ. મતલબ એ ઓબ્જેક્ટ તમે બનાવી બી શકો છો અને તેની અંદર તમે સુધારા પણ કરી શકો છો. મતલબ ડ્રો કર્યા પછી તેની સાઇઝ નાની મોટી કરવી હોય તો એનો પણ ઉપયોગ તમે આ ટૂલ બોક્સના મદદથી કરી શકો છો. ટૂલ્સને ખસાડવા માટે મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે કોઈ પણ સર્કલ દોર્યું છે, રેક્ટેંગલ દોર્યું છે, સ્ક્વેર દોર્યું છે તો તેને તમારે ખસાડવું હોય એક જગ્યાથી બીજી જગ્યાએ તો એ પણ તમે કાર્ય ટૂલ બોક્સમાંથી કરી શકો છો. ઓકે, સો નેક્સ્ટ સ્ટેપ, ટૂલ બોક્સ કેવું દેખાય છે તમે અહીંયા જોઈ શકો છો. ખાસ કે ટૂલ બોક્સને ત્રણ વિભાગમાં વહેંચેલી છે, અથવા આપણે ત્રણ એરિયા કહી શકાય અથવા પેલેટ કહી શકાય. તો ત્રણ પેલેટમાં વહેંચેલી છે જેમાં તમે અહીંયા જોઈ શકો છો. ઉપરની પેલેટ, વચ્ચેની પેલેટ અને સૌથી નીચેની પેલેટ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ અપર પેલેટ, મિડલ પેલેટ અને લોઅર પેલેટ. આ ચેપ્ટરમાં તમારે સૌથી પહેલાં બધા ટૂલ્સ વિશે જાણવાનું છે, પછી તમારે એનો યુઝ નેક્સ્ટ ચેપ્ટરથી કરવાનો છે. ઓકે, કયા કયા ટૂલ્સ આપેલા છે, એનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તમારે જાણકારી આખી મેળવવાની છે. તો ત્રણ પેલેટ આપેલી છે, અપર પેલેટ, મિડલ પેલેટ અને લોઅર પેલેટ. તો આ ત્રણેય પેલેટને આપણે ડિટેલમાં સ્ટડી કરીશું. ઓકે, સો હવે વાત કરીએ ઉપરની પેલેટ. તો ઉપરની પેલેટમાં શું હોય છે, મતલબ અપર પેલેટમાં શું હોય છે? તેની અંદર તમારે ફાઇલ બનાવવા માટે કે સંગ્રહિત કરેલી ફાઇલ એટલે કે સેવ કરેલી ફાઇલને ખોલવા માટે, અથવા તમારે વર્તમાન મતલબ તમારી જેટલી પણ ફાઇલ હોય, મતલબ તમે જે કરંટ ફાઇલમાં કામ કરી રહ્યા છો કે એ ફાઇલનો તમારે સંગ્રહ કરવું હોય, તમે કરેલું જે બી કંઈ કાર્ય રદ કરવું હોય એટલે કે અંડુ, મતલબ તમારે ફરી વાર કોઈ ભૂલ થઈ હોય, તમારે પાછું કંઈક એનું એ આગળની વસ્તુ લાવવી હોય તો અંડુ, અને ફરી કરવા માટે કે તમે ભૂલ કરેલી છે, તમને લાગ્યું કે ના બરાબર હતું તો પાછું તમે એને ફરી વાર લાવી શકો છો, જેને આપણે કહીએ છીએ રીડુ, અંડુ રીડુ, બરાબર. તો તમારે એવું કરવું હોય, અથવા ગોઠવણી કરવા માટે તમારે ડાયલોગ બોક્સની જરૂર પડી, કે પછી તમારે હેલ્પ જોઈએ છે. ઓકે, તો એના માટેના બટન્સ આપેલા હોય છે. તો અહીંયા તમને જોઈ શકો છો બે આકૃતિ આપેલી છે. જે પહેલી આકૃતિ આપેલી છે તેમાં નામ નથી આપેલા, અને બીજી આકૃતિ છે જેના દરેકના નામ આપેલા છે. તો બંને સેમ જ છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે સિન્ફિક્સ સ્ટુડન્ટનું જે પહેલું બટન આપેલું છે, અહીંયા આગળ ગ્રીન કલરના પ્લસનો સિમ્બોલ દેખાય છે, જેને આપણે કહીએ છીએ ન્યૂ બટન. ન્યૂ બટનનું કામ શું છે? નવી ફાઇલને ખોલવા માટે, બનાવવા માટે, બરાબર, નવી ફાઇલ જનરેટ કરવા માટે વપરાય છે. પછી બાજુનું જે સેકન્ડ બટન આપેલું છે, આ ફોલ્ડર દેખાય છે તમને, બરાબર. તો એ જે બટન છે તેને આપણે કહીએ છીએ ઓપન, બરાબર. તો ઓપન બટન મતલબ તમારી સંગ્રહિત કરેલી ફાઇલને ખોલવા માટે. પહેલી હતી તે નવી ફાઇલ જનરેટ કરવા માટે હતું, બીજું હતું તે નવી ફાઇલને ઓપન કરવા માટે. પછી આપેલું છે સેવનું બટન, આ જે ત્રીજું દેખાય છે સેવ બટન, પહેલી, બરાબર, પહેલી રોમાં ત્રીજી કોલમ જેમાં સેવ બટન છે. પછી આપેલું છે સેવ એઝ. તો સેવ એઝ, સેવ અને સેવ એઝનો ડિફરન્સ એ છે કે તમે જે ફાઇલને સેવ કરેલી છે તેને અગર તમારે બીજા નામે સેવ કરવી હોય અથવા બીજા કોઈ ફોલ્ડરમાં સેવ કરવી હોય તો તમે સેવ એઝનો યુઝ કરી શકો છો.
અને સેવ ઓલ છેલ્લું આપેલું છે તે છે સેવ ઓલ, મતલબ તમે જેટલી પણ ફાઇલો બનાવેલી છે તે બધી ફાઇલને એક સાથે સેવ કરવા માટે વપરાય છે. અન્ડુ અને રીડુ, લેફ્ટ એરો જે આપેલો છે તેને કહેવાશે અન્ડુ અને રાઇટ એરો આપેલો છે રીડુ. અન્ડુનો મતલબ જૂનું તમે ભૂલ કરી હોય, જૂનો ફેરફાર પાછો લાવવો હોય તો એને આપણે કહીએ છીએ અન્ડુ, અને નવો ફેરફાર ફરી લાવવો હોય તો એને આપણે કહીએ છીએ રીડુ. નીચે આપ્યું છે સેટિંગ જેવું બટન દેખાય છે તેને કહીએ છીએ સેટઅપ. નીચે અહીંયા જોઈ શકો છો તમે આ બે બટન્સ અને નીચેનું આ સેટઅપ બટન. ઓકે, અને આ જે શિલ્ડ દેખાય છે તે છે અબાઉટ સિનફિક્સ સ્ટુડિયો. સિનફિક્સ સ્ટુડિયો શું છે તેના વિશેની માહિતી અહીંયા આગળ આપેલી હોય છે, મતલબ વર્ઝનનું નામ આપેલું હોય, ક્યારે લોન્ચ થયું ને એ બધું, અને ક્વેશ્ચન માર્ક, અને નીચે અહીંયા હેલ્પ જેવો સિમ્બોલ દેખાય છે. તો અહીંયા હેલ્પ છે એટલે મદદ મેળવવા માટે ઉપયોગમાં લેવાય છે. ઓકે, તો આ છે તમારું અપર પેલેટ. હવે વાત કરીએ મિડલ પેલેટની. તો આ જે મિડલ પેલેટ જે છે તે શું કામ કરે છે, તો આ મિડલ પેલેટ્સ જેટલા પણ ટૂલ્સ આપેલા છે, ટોટલ 18 ટૂલ આપેલા છે આની અંદર, બરાબર. તમે ગણતરી કરી શકો છો, ઉપરની લાઇનમાં 5, બીજી લાઇનમાં 5, નીચેની લાઇનમાં 3-5 અને છેલ્લા 3, ટોટલ 18 ટૂલ્સ આપેલા છે. તો 18 ટૂલ્સને આપણે ભણવાના છે ડિટેલમાં. ઓકે, એના વિશેની માહિતી પણ તમને આપીશ. તો વચ્ચેની પેલેટમાં તમારે સર્કલ, રેક્ટેંગલ, ટ્રાન્સફોર્મ જેવા ઓબ્જેક્ટની રચના કરવા અથવા સુધારવા માટે ટૂલ્સ આપેલા હોય છે, મતલબ તમારે ડ્રોઈંગ કરવા માટે જે બી કાંઈ ટૂલ્સ જોઈશે તે વચ્ચેની પેલેટમાં હશે. હવે એ જે 18 ટૂલ્સના નામ છે એ અહીંયા તમને જોવા મળશે. તો જે પહેલું ટૂલ છે એરો જેવું, બરાબર, દરેક ટૂલ્સના નામ આપેલા છે અને દરેક ટૂલ્સના સિમ્બોલ આપેલા છે જે તમારે યાદ રાખવાના છે કયા ટૂલ્સને શું કહેવાય. તો પહેલું જે એરો જેવું ચિહ્ન દેખાય છે તેને આપણે કહીએ છીએ ટ્રાન્સફોર્મ ટૂલ. પછી છે બીજું, આ તમે જોઈ શકો છો રાઉન્ડ અને ચારે બાજુ એરો આપેલું છે તેનું નામ છે સ્મૂથ મૂવ ટૂલ. પછી ત્રીજું આપેલું છે નાનામાંથી મોટું થાય છે જેને આપણે કહીએ છીએ સ્કેલ ટૂલ. પછી અહીંયા જોઈ શકો છો એરો અપ છે ને પછી ડાઉન નીચેની તરફ આ વળે છે તેને આપણે કહીએ છીએ રોટેટ ટૂલ. પછી આ જે આપેલું છે આજુબાજુ દેખાય છે એવું તો એને આપણે કહીએ છીએ મિરર ટૂલ. આ સર્કલ ટૂલ છે, આ રેક્ટેંગલ ટૂલ છે, સ્ટાર ટૂલ છે, અને ગ્રેડિયન્ટ ટૂલ કહેવાય છે, અને આ છે પોલિગોન ટૂલ, પછી બિલાઇન ટૂલ, ડ્રો ટૂલ, વિથ ટૂલ, ફિલ ટૂલ, આઈ ડ્રોપ ટૂલ, ટેક્સ ટૂલ, સ્કેચ ટૂલ અને ઝૂમ ટૂલ. આમાંથી ઘણા બધા ટૂલ્સ તમે પેઇન્ટ, MS પેઇન્ટની અંદર શીખી ગયા હશો, બરાબર. તો આપણે એને ડિટેલમાં નેક્સ્ટમાં જોઈશું. તો હવે વાત કરીએ નીચેની પેલેટ. તો નીચેની પેલેટમાં શું વસ્તુ આપેલી હોય છે, તો તમારે લેયરની પૂર્વનિર્ધારિત ગોઠવણો સમાયેલી હોય છે. લેયરનો મતલબ શું થાય, તમે કોઈ પણ ઇમેજ ડ્રો કરો છો, સ્ક્વેર દોર્યું કે રેક્ટેંગલ દોર્યું કે રાઉન્ડ દોરો છો કે પછી કોઈ પણ પ્રકારનું ઇમેજ ડ્રો કરો છો, તો એ પર્ટિક્યુલર એક એક ઇમેજ આપણે કહીએ છીએ તેને લેયર કહેવામાં આવે છે, બરાબર. તો એ લેયરના બધા સેટિંગ્સ આપેલા હોય છે આની અંદર. તો તેના અંદર આપણે વાત કરીએ કે ભાઈ નીચેની પેલેટમાં શું શું વસ્તુ આપેલી હોય છે. અહીંયા આગળ પણ બે ઇમેજ આપેલી છે, એક કલરફુલ ઇમેજ આપેલી છે, નીચે બ્લેક ઇમેજ આપેલી છે, બ્લેક એન્ડ વ્હાઈટ, જેમાં દરેક ટૂલ્સના નામ અહીંયા આપેલા છે કે ભાઈ શું એનો યુઝ થાય છે. તો પહેલી આપેલી છે ફોરગ્રાઉન્ડ કલર અને બેકગ્રાઉન્ડ કલર. ફોરગ્રાઉન્ડ અને બેકગ્રાઉન્ડ કલર, ફોરગ્રાઉન્ડ મતલબ આગળની સાઈડનું અને બેકગ્રાઉન્ડનો મતલબ પાછળની સાઈડના જે કલર સેટ કરવા માટેના ઓપ્શન્સ આપેલા છે તે. બ્રશની સાઇઝ, બ્રશની સાઇઝ તમને બ્લેક એન્ડ વ્હાઇટમાં નહીં દેખાય, તમે કલરમાં જોઈ શકશો. અહીંયા વ્હાઇટના અંદર એક ઓરેન્જ કલરનું ટપકું દેખાય છે, તો એ બ્રશની સાઇઝ છે તમારી. અગર તમે અહીંયા 1.0 PT કરતાં વધારશો, અહીંયા બાજુમાં તમે એરોઝ જોઈ શકો છો, તો એ અપ ડાઉન એરો પર અપ અપ કરશો તો તેના કારણે બ્રશની સાઇઝ પણ તમારી શું થતી જશે, વધતી જશે, બરાબર. બ્લેન્ડ મેથડ, બ્લેન્ડ મેથડ જે છે તે મિક્સઅપ માટે વપરાય છે, લેયર મિક્સ કવર અપ કરવા માટે, કે ભાઈ બાય લેયર ડિફોલ્ટ જે લેયર છે તે જ કરવું છે કે મિક્સ કરવા માટે વપરાય છે તે. ઓપેસિટી, ઓપેસિટીનો જે ઓપ્શન આપેલો છે તે અહીંયા આગળ 1 અને 0 આપેલા છે, તમે અહીંયા જોઈ શકશો. અહીંયા 1.0 લખેલું છે, અહીંયા તમે જોઈ શકો છો 1.0, અને અહીંયા લાસ્ટમાં અહીંયા આ જે સિમ્બોલ દેખાય છે તે લાસ્ટમાં આપેલો છે. તો ઓપેસિટી બે હોય છે, એક તો એની સ્ટાર્ટિંગ હોય છે 0 અને એન્ડિંગ હોય છે 1, તો ઇન બિટવીન 0 થી 1 વચ્ચે ઓપેસિટી સેટ કરી શકો છો. ઓપેસિટીનો મતલબ થાય છે દ્રશ્યતા, બરાબર. તમે કોઈ પણ એક સર્કલ ડ્રો કર્યું તો તેને કેટલું ડાર્ક રાખવું છે અથવા કેટલું આછું રાખવું છે એની દ્રશ્યતા ઘટાડવા અને વધારવા માટે વપરાય છે.
તો ઓપેસિટીનું જે નિયંત્રણ જે છે તે લેયરની દૃશ્યતા માટે વપરાય છે, તેમાં શૂન્ય અને એક, ઝીરો અને વન. તો શૂન્ય જે છે તે લેયર અદૃશ્ય બનાવશે અને એક જે છે જેની ઓપેસિટી આપણે વન રાખીશું તો તે એ લેયર શું કરશે, દૃશ્ય. બરાબર. અને લાસ્ટ છે ઇન્ટરપોલેશન. તો આ બધા સેટિંગ્સ આપેલા હોય છે નીચેની પેલેટની અંદર. હવે દરેક ટૂલ્સને આપણે જોવાના છે. તો અત્યારે આપણે ટૂલબોક્સની વાત કરી. હવે નેક્સ્ટ આપણું જે છે તેનું નામ છે કેનવાસ. ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે, ટૂલબોક્સ, પેનલ અને કેનવાસ. તો સેકન્ડ છે આપણું કેનવાસ. જ્યારે પણ તમારે નવી યોજના માટેની ફાઇલ બનાવવાની હોય, નવી ફાઇલ ખોલવામાં આવેલી હોય, ત્યારે આ કેનવાસ વિન્ડો દેખાડવામાં આવે છે, જે મિડલ પોર્શનમાં તમને જોવા મળે છે. તે તો કેનવાસની અંદર એનિમેશન બનાવવા માટે ચિત્ર ઉમેરવામાં આવે છે, જેને આપણે કહીએ છીએ તેનો કાર્ય વિસ્તાર, મતલબ જ્યાં તમારી ઇમેજ બધી ડ્રો કરવાની છે. બરાબર. અને કેનવાસની ઉપરની સાઈડ ઉપર ડાબી બાજુ પર ખૂણા પર એક કાળું અને નાનું ત્રિકોણાકાર બટન જોવા મળે છે. એ બટનને આપણે કહીએ છીએ કેરેટ. આ રીતનો જ સિમ્બોલ દેખાય છે, ગ્રીન એરો. બરાબર. અહીંયા બ્લેક છે, ત્યાં આગળ થોડુંક ડાર્ક ગ્રીન જેવું, એટલે બ્લેક જેવું જ દેખાય છે એમ તો. પણ એ જે કેરેટ છે, આ ત્રિકોણ ચિહ્ન છે, તેને આપણે કહીએ છીએ કેરેટ. કેવું દેખાય છે કેરેટ તે આપણે જોઈએ. હવે તમે અહીંયા જોઈ શકશો, આ છે તમારું કેનવાસ. બરાબર. તમે અહીંયા જોઈ શકશો આ કેનવાસ છે, આ વર્ક એરિયા કહેવાય છે. બરાબર. જ્યાં આગળ તમારે કાર્યક્ષેત્ર તમારું જેવી કંઈ ડ્રોઈંગ કરવાનું હશે તે. અહીંયા તમે જોઈ શકો છો કેરેટ. તમે અહીંયા જોઈ શકો છો આ એકદમ ખૂણા પર, અહીંયા મારું કર્સર જ્યાં ફરે છે ત્યાં જુઓ, ત્યાં અહીંયા એક આડું ત્રિકોણ આપેલું છે બ્લેક કલરનું, નાનું અમથું બટન છે, તેને આપણે કેરેટ કહીએ છીએ. અને એ કેરેટના મદદથી તમે બધા મેનુસ પણ ઓપન કરી શકો છો. બરાબર. નીચે આપેલી છે ટાઈમલાઈન, 0F, 1S, 2S, આ સેકન્ડ્સ આપેલી છે. અને જે 0F થી લઈને 1S વચ્ચેના જે પોઈન્ટ્સ આપેલા છે ડેશ ડેશ, તેને આપણે કહીએ છીએ ફ્રેમ્સ. તો અહીંયા 0 ફ્રેમ પર સેકન્ડ, 0F થી સ્ટાર્ટ થાય છે અને 1S એટલે 1 સેકન્ડ, 0F અને 1 સેકન્ડના બિટવીન 12 ફ્રેમ્સ આપેલી હોય છે. જેમ 1 મિનિટની અંદર 60 સેકન્ડ હોય, એ રીતે અહીંયા 1 સેકન્ડની અંદર 12 ફ્રેમ્સ આપેલી હોય છે. આ જે રાખોડી રંગનો ચોકઠા, રાખોડી ચોકઠાની જે ભાત ધરાવતો જે આ વિસ્તાર છે તેને આપણે કહીએ છીએ, જે ચેકબોક્સ દેખાય છે તેને આપણે કહીએ છીએ કાર્ય વિસ્તાર. બરાબર. જેના અંદર તમારે જે બી કંઈ ડ્રોઈંગ કરવાનું આવે છે તે તમે અહીંયા આગળ સેટ કરી શકો છો. પછી તમે અહીંયા નીચે જોઈ શકો છો ટાઈમલાઈનના બાજુમાં લોક અને અનલોક, બરાબર, બે બટન આપેલા છે એનિમેશન માટેના. પછી અહીંયા એક નાનું થી નાનું બાબલું આપેલું છે, તમે જોઈ શકો છો ગ્રીન કલરનું. બરાબર. તે એનિમેશન રેકોર્ડિંગ સ્ટાર્ટ કરવા અને ઓફ કરવા માટે અહીંયા વપરાય છે. બરાબર. તે આપણે પ્રેક્ટિકલી જોઈશું કેવી રીતે સ્ટાર્ટ કરવાનું અને બંધ કરવાનું. ઓકે. અગર ગ્રીન બટન હોય તો એ એનિમેશન ઓફ કહેવાશે. અહીંયા આના પર ક્લિક કરતાં જો રેડ બટન આવી જાય, આ જે બાબલું છે તેનો કલર ચેન્જ થઈ જશે રેડ, તો એ એનિમેશન રેકોર્ડિંગ સ્ટાર્ટ કરવાનો ઓપ્શન આવે છે. ઓકે. તેને આપણે ડિટેલમાં જોઈશું. તો આ હતું તમારો કેનવાસ. હવે વાત કરીએ પેનલ. બરાબર. પેનલ્સ જે છે તેની અંદર તમે લેયર, પેરામીટર્સ, હિસ્ટ્રી વગેરે જેવી ઘણી બધી પ્રકારની તમે અલગ અલગ પેનલ્સ આપેલી હોય છે. તો તમારા માહિતી ટુ જેટલા પણ ઘટકો છે તેની માહિતી આપેલી હોય છે, ટૂલ્સમાં પેનલમાં આપેલી હોય છે. તો અગર કોઈ પણ પ્રકારની પેનલ બંધ થઈ જાય તો તમે ટૂલબોક્સમાંથી એને ફરીવાર ઓપન કરી શકો છો. ફાઇલમાં જઈને પેનલ્સ વિકલ્પ, જે તે પણ કોઈ પણ પ્રકારની પેનલ બંધ થઈ જાય તો તેના માટે તમે ફાઇલમાં જઈને પેનલ્સ નામનો ઓપ્શન સિલેક્ટ કરીને તમે એ પેનલ્સને ફરીવાર ખોલી શકો છો. પેનલ બે રીતની ગોઠવાયેલી હોય છે, શિરોલંબ એટલે કે વર્ટિકલી અને સમક્ષિતિજ એટલે કે હોરિઝોન્ટલી. શિરોલંબ મતલબ ઊભી પેનલ અને સમક્ષિતિજ એટલે કે આડી પેનલ. તો આપણે જોઈએ શું દેખાય છે. તો આ રહી તમારી બે પેનલ્સ છે. શિરોલંબ મતલબ ઊભી પેનલ, અહીંયા બે ઇમેજ તમને જોવા મળે છે, આડી પેનલ અને ઊભી પેનલ. ઊભી પેનલ આપણે કહીએ છીએ વર્ટિકલ પેનલ અને આડી પેનલ જે છે તેને આપણે કહીએ છીએ હોરિઝોન્ટલ પેનલ. તમને અહીંયા દરેક વસ્તુના નામ આપેલા છે, તેના વારાફરથી હવે જોઈએ. તો પહેલાં સમક્ષિતિજની વાત કરીએ. ઓકે. સમક્ષિતિજ મતલબ હોરિઝોન્ટલ પેનલ. આડીમાં તમે અહીંયા જોઈ શકશો અહીંયા આગળ ટાઈમ ટ્રેક આપેલો છે, કર્વ્સ આપેલા છે, કેનવાસ મેટાડેટા આપેલું છે, પેરમ આપેલી છે, ચિલ્ડ્રન આપેલું છે અને કી ફ્રેમ આપેલું છે. અત્યારે ફક્ત તમારે સિમ્બોલ્સના નામ યાદ રાખવાના છે કે હોરિઝોન્ટલ પેનલની અંદર શું શું આપેલું હોય છે.
ઓકે અને ડિટેલમાં આપણે નેક્સ્ટમાં જોઈશું કેવી રીતે શું શું એનો ઉપયોગ થાય છે તે. શિરોલંબની અંદર શું આપેલું હોય છે? નેવિગેટર, ઇન્ફો ઇન્ફોર્મેશન, બરાબર, પેલેટ એડિટર, ઓકે, તમારે અહીંયા ટૂલ્સના ઓપ્શન આપેલા છે, હિસ્ટ્રી આપેલી છે. હિસ્ટ્રીનો મતલબ તમે જે જે ટૂલ્સ વાપર્યા હોય ગમે તેટલા તો તેની હિસ્ટ્રી આપેલી હોય છે. અને આ કેનવાસ બ્રાઉઝર છે, મતલબ તમે જે ફાઇલ સેવ કરશો તેનું અહીંયા નામ આપેલું હશે. નીચે આપેલું છે લેયર, તમે જેટલા પણ ઇમેજીસ મતલબ જેટલા પણ ડ્રોઈંગ દોર્યા હશે તેના બધાની લિસ્ટ અહીંયા તમને અહીંયા જોવા મળશે. અને ગ્રુપ આપેલું હશે, તમે અગર કોઈ ગ્રુપ બનાવેલું હશે તો, બરાબર. તમારે કોઈ પણ લેયરની પ્રોપર્ટીઝ જોવી હોય તો કોઈ પણ લેયર ઉપર ક્લિક કરતા અહીંયા આગળ હોરિઝોન્ટલ પેનલની અંદર એની અહીંયા જમણી લેફ્ટ સાઈડ ઉપર બધી પેરામ્સ આપેલી હશે. પેરામ્સનો મતલબ થાય છે એની પ્રોપર્ટીઝ, બરાબર. તો દરેક લેયરની સિંગલ સિંગલ પ્રોપર્ટી અહીંયા તમે જોઈ શકો છો, ઓકે. અને ડિટેલમાં આપણે જોઈશું કે ભાઈ લેયર પેનલની અંદર શું હોય. જેટલે તમારું મતલબ તમારે જેટલા પણ તમે આઇકન ડ્રો કરવાના છો તેની માહિતી અહીંયા બધી આપેલી હશે, બરાબર. તમે લેયરમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકો છો. પેરમ્સની અંદર હવે વાત કરી ડિટેલમાં, કેટલાક મહત્વના પેનલના કાર્યો છે. લેયર પેનલ એટલે શું? તો કે હાલના કાર્યરત કેનવાસનું લેયર દર્શાવશે. જે પણ લેયર ડ્રો કરેલું હશે તેનું સ્ટાર્ટિંગ મતલબ જે મેઇન એક્ટિવ લેયર હશે તેના વિશેની માહિતી લેયર પેનલમાં જોવા મળશે, જે જોવા મળશે અહીંયા લેયર્સની અંદર, બરાબર. અહીંયા અમારું જે કર્સર દેખાય છે ત્યાં આગળ. સેકન્ડ છે પેરમ્સ પેનલ, જે વર્તમાન લેયરના પ્રાચલ એટલે કે પેરામીટર દર્શાવશે. તમે કોઈ પણ અગર કોઈ પણ લેયર પસંદ કરો છો, સર્કલ ડ્રો પસંદ કરો છો કે રેક્ટેંગલ પસંદ કરો છો, તો એના પેરામીટર તમને અહીંયા આગળ આ જોઈ શકો છો. દરેકના અલગ અલગ પેરામીટર હોય, દરેકની પ્રોપર્ટીઝ અલગ અલગ હોય, તો એ રીતનું હોય. તો એ કોઈ પણ લેયર તમે ડ્રો કરેલું હશે કે એની પ્રોપર્ટીઝ તમારે જોવી હોય તો તમે અહીંયા પેરમ્સમાંથી જોઈ શકો છો. અગર તમે એક કરતાં વધુ પેનલ લેયર સપોઝ પસંદ કર્યા, રેક્ટેંગલ છે અને સર્કલ બંને લેયર તમે એક સાથે પસંદ કરો છો, તો પેરમ્સ પેનલમાં કોના પ્રોપર્ટીઝ દેખાશે, કોના પ્રાચલો દેખાશે? તો બંનેમાંના જે પણ કોમન પ્રાચલ જોવા મળતા હશે તે કોમન પ્રાચલ તમે એની અંદર જોઈ શકશો. બંનેમાં જે કોમન લેયરને જે બી પ્રોપર્ટીઝ આવતી હશે, મતલબ કલર છે, સાઇઝ છે, એ બધા કોમન પ્રોપર્ટીઝ કહેવાય. તો એ કોમન પ્રોપર્ટીઝ તમે એની અંદર જોઈ શકશો, બરાબર. પછી વાત કરીએ ટૂલ ઓપ્શન્સ પેનલની. જે કોઈ તમે ટૂલ્સ ઓપ્શન તમે ટૂલ્સ સિલેક્ટ કરેલા હશે તો તે ટૂલ્સના વિકલ્પો અહીંયા દર્શાવવામાં આવશે. અને ટૂલ્સના વિકલ્પો ક્યાં જોવા મળશે? અહીંયા આગળ આ એરો દેખાય છે ટૂલ ઓપ્શન્સ, ત્યાં આગળ, ઓકે. નેવિગેટર, જે તમે હાલમાં પસંદ કરેલા કેનવાસનો દેખાવ છે તેને લઘુ સ્વરૂપે એટલે કે થંબનેલ સ્વરૂપે દર્શાવશે. અને જેનો તમે વિસ્તાર એનો જે પણ લુક છે તેને ઝૂમ કરીને જોવા માંગતા હશો તો તમે ઝૂમ કરીને પણ જોઈ શકશો. મતલબ તમે અહીંયા જોઈ શકો છો, હું તમને બતાવું, આ જે છે આટલો ઓપ્શન ગ્રે કલરનો નેવિગેટર, જે આખું તમે જે ઇમેજ બનાવ્યું હશે તેનું નાનું અમથું અહીંયા ઇમેજ થંબનેલ સ્વરૂપે એટલે કે નાના અમથા સ્વરૂપે તમને અહીંયા આગળ જોવા મળશે. તમે અહીંયા જે એરો દેખાય છે ઓરેન્જ અને વ્હાઈટ કલરનો, તેના મદદથી તમે રાઈટ અને લેફ્ટ કરીને એને ઝૂમ ઝૂમ આઉટ કરી શકો છો, ઓકે. હિસ્ટ્રી પેનલ, હિસ્ટ્રી પેનલ જે છે તે ફાઇલના અંદર જેટલા પણ સુધારા કરવાના હોય કે તમે સુધારા કર્યા હોય, જેટલી પણ તમે ક્રિયાઓ કરી હોય, કોઈ જૂથને તમે અન્ડુ કર્યું હોય કે રીડુ કરવું હોય, તો એ બધું જ ઓપ્શન તમે હિસ્ટ્રી પેનલમાંથી કરી શકો છો. હિસ્ટ્રી પેનલ અંદર બે ઓપ્શન આપેલા છે, હું અહીંયા બતાવું, લેયર અને ગ્રુપ્સ, બરાબર. એના નીચે અહીંયા જો અન્ડુ અને રીડુના ઓપ્શન આપેલા છે. તો તમારે એ જે બી કંઈ તમારે અન્ડુ કરેલું છે, રીડુ કરેલું છે, જે બી પ્રોસેસ તમે કરી હશે, એક એક સિંગલ સિંગલ લેયર ડ્રો કર્યું હશે, એના અંદર કલર પૂર્યો હશે કે એના અંદર તમે કંઈ પણ પ્રકારનો સ્કેચ બનાવ્યું હશે, તો બધી જ માહિતી એના અંદર તમે સ્ટોર કરી શકો છો. અને એ તમારે ક્રિયા ફરીવાર કરવી હોય તો તમે કોઈ પણ ક્રિયાના જૂથ પર તેના પર ચેકબોક્સ આપેલું હોય, ચેકબોક્સનો મતલબ સ્ક્વેર બટન આવે અને તમારે ખાલી આમ ટિક કરવાનું હોય તો એને ચેકબોક્સ કહેવાય, તો એના પર ક્લિક કરીને તમે અન્ડુ અને રીડુ પણ કરી શકો છો, ઓકે. તો આજ માટે આટલું જ. સેકન્ડ વિડીયોની અંદર આપણે જોયું હતું કે ભાઈ કેવી રીતે તમે સ્ટાર્ટ કરી શકો છો વિડીયો, મતલબ સિન્ફિક્સ સ્ટુડિયોને કેવા કયા કયા પ્રકારના ઓપ્શન્સ આપેલા છે તે. નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્ટાર્ટ કરીશું કેવી રીતે નવી ફાઇલ બનાવવી, કેવી રીતે નવું એનિમેશન સ્ટાર્ટ કરી શકાય છે, ઓકે. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કેવી રીતે વિડીયોને સ્ટાર્ટ કરી શકાય છે અને કેવી રીતે વિડીયોઝ અને એનિમેશન બનાવવાનું ચાલુ કરી શકે છે.